ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર ચૌદ ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સની અંદર આ ત્રીજા લેક્ચરની અંદર પીએન જંક્શન ડાયોડની રચના તેની લાક્ષણિકતા અને તેના ઉપયોગ વિશેનો અભ્યાસ કરીશું એ પહેલાં અત્યાર સુધી આપણે ભણી ચૂક્યા છીએ કે ઇલેક્ટ્રોનિક્સ એટલે શું ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ તેની સંખ્યા પર નિયંત્રણ અને તેની મદદથી આપણે આય વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધોનો અભ્યાસ કરવાના છીએ મિત્રો આપણે અગાઉના લેક્ચરોમાં ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ વિશેની ચર્ચા કરી ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ અને સેમી ઇલેક્ટ્રોનિક્સના કમ્પેરિઝન પણ ભણ્યા અને કઈ રીતે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આપણને ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ કરતાં ચઢિયાતું જોવા મળે છે તે વિશેની પણ ચર્ચા કરી મિત્રો ફરી એકવાર યાદ કરી લઈએ કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં આવદ કોષ્ટકના ચોથા સમૂહના સિલિકોન અને જર્મનિયન જેવા તત્વોમાં કયા પ્રકારની વિશેષતા છે તો સૌથી પ્રથમ તે કિંમતમાં સસ્તા છે તેમાં ઇલેક્ટ્રોન માત્ર ઇલેક્ટ્રોન નહીં પરંતુ ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ દ્વારા આપણને વિદ્યુત પ્રમાણ વહન મળે છે તેની સાઇઝ ખૂબ નાની છે અને તાપમાનમાં કે અન્ય કોઈ રીતે સામાન્ય ફેરફાર કરીને આપણે વધારે માત્રામાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન કરી શકીએ છીએ એ પણ આપણે ભણ્યા હતા અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓની સંખ્યા સમાન હોય છે આટલું જ નહીં પણ જો તમે શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરો કે જે પ્રક્રિયાને આપણે ડોપિંગ પ્રક્રિયા તરીકે ઓળખી હતી તો એની મદદથી પણ આપણે અર્ધવાહકોની વાહકતામાં ઘણો મોટા પ્રમાણમાં ફેરફાર કરી શકીએ છીએ મિત્રો આપણે એ પણ જોયું હતું કે જો આપણે શુદ્ધ અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન પ્રકારની અશુદ્ધિ ઉમેરીશું તો આપણને એન પ્રકારનો અર્ધવાક અને જો ટ્રાવેલિન પ્રકારની અશુદ્ધિ ઉમેરીશું તો આપણને પી પ્રકારનું અર્ધવાક પ્રાપ્ત થશે અને આ રીતે આપણે બહુ જ સહેલાઈથી સેમિકન્ડક્ટરની અંદર ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ વિશેની ચર્ચા કરેલી હતી ત્યાર પછી આપણે સંખ્યાઓ ઉપર નિયંત્રણ વિશેની ચર્ચા શરૂ કરી હતી મિત્રો એમાં આપણે એવું ભણ્યા હતા કે એક પી પ્રકારના અર્ધભાગને એક એન પ્રકારના અર્ધભાગ સાથે જોડવામાં આવે તો બનતી રચનાને આપણે પીએન જંક્શન તરીકે ઓળખીશું મિત્રો પીએન જંક્શનમાં આપણને એક ટર્મિનલ પી પ્રકારના અર્ધભાગનો અને બીજો જોડાણ માટે આપણને એન પ્રકારના અર્ધભાગનો ટર્મિનલ એટલે કે વિજાગ્ર પ્રાપ્ત થાય છે આમ અહીં આપણને બે જોડાણ માટેના ટર્મિનલ પ્રાપ્ત થતા હોવાથી પીએન જંક્શનને આપણે બે ટર્મિનલ વાય રચના એટલે કે ડાયોડ તરીકે ઓળખીશું ડાય પ્લસ ઓડ ડાય એટલે બે અને ઓડ એટલે ટર્મિનલ આમ બે ટર્મિનલ ધરાવતી આ રચના હોવાથી પીએન જંક્શનને આપણે પીએન જંક્શન ડાયોડ તરીકે પણ ઓળખીશું મિત્રો પીએન જંક્શન ડાયોડની રચના કરવાથી આપણને શું પ્રાપ્ત થશે કઈ ઘટના જોવા મળશે તો આપણે લાસ્ટ ટાઈમના લેક્ચરમાં એ ભણ્યા હતા કે પી પ્રકારના અર્ધવાગને એન પ્રકારના અર્ધભાગ સાથે જોડવાથી એન પ્રકારમાં રહેલા મેજોરિટી ચાર્જ કરેલ ઇલેક્ટ્રોન પી વિભાગની અંદર ડિફ્યુઝન પામે છે ડિફ્યુઝનનો અર્થ આપણે પ્રસરણ એમ કરી શકીએ ડિફ્યુઝનની પ્રક્રિયા થવાથી શું બન્યું હતું તો મિત્રો યાદ કરો ત્રીજો પારિભારિક શબ્દ કે ડિફ્યુઝરની પ્રક્રિયાના કારણે પીએન જંક્શનની આસપાસ એક ચોક્કસ પ્રકારનો વિસ્તાર રચાશે કે જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દૃષ્ટિએ ખાલી થઈ ગયેલો વિસ્તાર છે મિત્રો આ ખાલી વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર તરીકે ઓળખ્યું હતું મિત્રો એ પણ યાદ કરી લો કે ડેપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટરના ક્રમની લગભગ દસથી માઇનસ છ મીટરના ક્રમની જોવા મળે છે ડેપ્લેસન સ્તરનો ગુણધર્મ આપણને કોના જેવો જોવા મળે છે યાદ કરીએ મિત્રો તો એ કેપેસિટર જેવો ગુણધર્મ છે ડેપલેશન સ્તરની અંદર શું જોવા મળે કે પી પ્રકારના અર્ધવાકમાં એક પણ મેજોરિટી ચાર્જ કરેલ હોલ ન હોતા ત્યાં ઇલેક્ટ્રોનનું ડોપિંગ થાય છે અને એન વિભાગની અંદર ઇલેક્ટ્રોન જવાના કારણે ત્યાં આગળ હોલની રચના બને એટલે અનુક્રમે ધન અને ઋણ પ્લેટ જેવી આપણને રચના જોવા મળે છે ડેપલેસન્સર ઉપર જે આપણને વીસ સિટીમાંનો તફાવત પ્રાપ્ત થાય તેને આપણે પોટેન્શિયલ બેરિયર કહીશું અને તે ઝીરો પોઈન્ટ વન વોલ્ટના ક્રમનું આપણને જોવા મળે છે જુદા જુદા અર્ધભાગમાં આ વોલ્ટેજનું મૂલ્ય જુદું જુદું હોય છે મિત્રો પીએન જંક્શનની રચના કેપેસિટર જેવી હોવાથી પીએન જંક્શન ઉપર એક ચોક્કસ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેને આપણે ઇઝ ઇક્વલ ટુ વી અપોન ડી સૂત્ર વડે દર્શાવી શકીએ જ્યાં વી એ ડેપલેશન વોલ્ટેજ છે અને એ આપણા ડેપ્લેશન સ્તરની જાળાઈ છે મિત્રો આ પીએન જંક્શનની રચના થવાના કારણે જે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ધીરે ધીરે ડિફ્યુઝનના કારણે વધશે એના કારણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર પૂરતા પ્રમાણમાં પ્રબળ થશે ત્યારે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગમાં ડિફ્યુઝન પામવાનું બંધ કરશે અને આ રીતે ઇલેક્ટ્રોનની ગતિ અટકશે તો આ જે આપણું ડેપ્લેશન સ્તર રચાયું છે એ ડેપ્લેશન સ્તરમાં યોગ્ય માત્રામાં આપણે વધારો કે ઘટાડો કરીશું એટલે કે એની જાડાઈ જાડાઈનો અર્થ અહીંયા પોટેન્શિયલના સંદર્ભમાં કરવાનો છે યોગ્ય પ્રમાણમાં પોટેન્શિયલ વેરિયન્ટની અંદર વધારો કે ઘટાડો કરી આપણે ઈચ્છિત માત્રામાં ઇલેક્ટ્રોનને એનમાંથી પી વિભાગમાં મોકલી અને નિયંત્રિત પ્રવાહ પ્રાપ્ત કરી શકીએ છીએ આમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિયંત્રણ કરવા માટે આપણે પીએન જંકશન ડાયોડની રચના કરી છે મિત્રો આજે હવે આપણે એનાથી આગળ વધીએ અને ખૂબ અગત્યની ચર્ચા શરૂ કરીએ છીએ કે પીએન જંકશન ડાયોડની રચના કરવાના કારણે જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આપણે નિયંત્રણ મેળવું છે અનુક્રમે વધારો કે ઘટાડો કરવો છે તો એ એ પીએન જંક્શનની બે લાક્ષણિકતા થઈ જેમાં આપણને ઇલેક્ટ્રોન વધારે જોવા મળે એ પ્રકારનું આપણે એક ચોક્કસ જોડાણ કરીશું મિત્રો આપણે અહીંયા યાદ રાખવું જોઈએ કે પીએન જંક્શનની રચના થવાના કારણે જે આપણને વોલ્ટેજ પ્રાપ્ત થાય છે એ વોલ્ટેજમાં ઘટાડો કે વધારો કરી તેની તીવ્રતામાં ફેરફાર કરી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાઓ પર નિયંત્રણ કરી શકીએ છીએ મિત્રો આ નિયંત્રણ કરવા માટે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની જરૂર પડશે અને એ વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરી અને આપણે પીએન જંક્શનની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું તો આજે આપણે આ લેક્ચરની અંદર પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા અને એ લાક્ષણિકતાનો વ્યવહારમાં આપણે કઈ રીતે ઉપયોગ કરીશું તે વિશેની ચર્ચા શરૂ કરીએ છીએ તો મિત્રો આખો અગત્યનો પ્રશ્ન કહી શકાય પીએન જંક્શન ડાયોડની બે લાક્ષણિકતાઓ પૈકી આપણે સૌપ્રથમ પ્રથમ પીએન જંક્શનની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા વિશેનો અભ્યાસ કરશું તો સ્ક્રીન ઉપર જુઓ મિત્રો પીએન જંક્શન ડાયોડની રચનામાં આપણે સૌપ્રથમ ફોરવર્ડ બાયસ પ્રકારની રચનાનો અભ્યાસ કરવા જઈ શકીએ છીએ મિત્રો ફોરવર્ડ બાયસ બાયસનો મતલબ જોડાણ થાય પીએન જંક્શનની રચનામાં આપણે એવા પ્રકારનું જોડાણ કરીએ કે જેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકે તો આ પ્રકારના બાહ્ય જોડાણને આપણે ફોરવર્ડ બાયસ પ્રકારનું જોડાણ કરી કહીશું મિત્રો સૌથી પહેલાં હું એને આકૃતિ દ્વારા જ સમજાવીશ પછી આપણે એની સિમ્બોલિકલ આકૃતિ દોરીશું જેથી સમજવામાં આપણને સરળતા ઊભી થાય તો મિત્રો આ પી પ્રકારના અર્ધવાકને મેં એન પ્રકારના અર્ધવાગ સાથે જોડી આ પી પ્રકારનો અર્ધવાગ છે આ એન પ્રકારનો અર્ધવાગ છે આ જોડાણ થવાથી આપણે અહીંયા ડેપ્લેસન સ્તર રચાયેલું જોવા મળે છે જે હું અહીંયા ડોટર લાઇનથી દર્શાવી રહ્યો છું મિત્રો પી પ્રકારના અર્ધવાકમાં આપણને મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ ન હોતા ઇલેક્ટ્રોન જોવા મળે છે અને એન પ્રકારના અર્ધવાકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન ન હોતા આપણને હોલ જોવા મળે છે મતલબ કે આ આપણો પોઝિટિવ અને આ નેગેટિવ ટર્મિનલ છે એટલે ડેપ્લેશન સ્તર ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ આપણને જોવા મળશે આ વિદ્યુત ક્ષેત્ર આપણું ઈ છે મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રબળ હશે ત્યારે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગમાં જઈ શકવાના નથી આ ડેપ્લેશન સ્તરની પ્રબળતા પૂરતી છે હવે હું એવું જોડાણ કરું કે જેથી અહીં જે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે તે ઘટે તો એ પ્રકારના જોડાણ કરવા માટે હું અહીંયા બાહ્ય બેટરીનું જોડાણ કરીશ આ બાહ્ય બેટરીમાં હું ટર્મિનલ કેવી રીતે રાખીશ તો યાદ રાખો પી ફોર પી મતલબ કે પી પ્રકારના અર્ધભાગ સાથે બેટરીનો પોઝિટિવ અને એન પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ભાવ્ય બેટરીનો હું નેગેટિવ જોડાણ કરું છું તો આ જોડાણ કરવા માટે આપણે અહીંયા શબ્દ આપીએ છીએ બાયસ બાયસનો મતલબ બાહ્ય બેટરીનું એવા પ્રકારનું જોડાણ કે જેથી ઇલેક્ટ્રોન આગળ વધી શકે ટુ ફોરવર્ડ એટલે કે આગળ વધવું આ એવું જોડાણ છે કે જેમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી એનમાંથી પી વિભાગમાં જઈ શકશે માટે આપણે આ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ તરીકે ઓળખીશું બાયસનો અર્થ આપણે જોડાણ એમ કરીશું મિત્રો આ પ્રકારનું જોડાણ કરવાથી હકીકત શું બને છે તો મિત્રો યાદ રાખો કે ફોરવર્ડ બાઇઝ જોડાણમાં આપણે શું યાદ રાખ્યું પી ફોર પી દેટ મીન્સ કે પી પ્રકારના અર્ધવાર્ગ સાથે બેટરીનો પોઝિટિવ અને એન પ્રકારના અર્ધવાર્ગ સાથે બેટરીનો નેગેટિવ જોડ્યો છે મિત્રો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ હોય તો તમે જોઈ શકો છો કે આપણા બાવ્ય બેટરીનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ડેપ્લેસ સન્સરના વિદ્યુત ક્ષેત્ર કરતાં વિરુદ્ધ દિશામાં છે એટલે તમે જેમ જેમ બાહ્ય બેટરીના વોલ્ટેજ વધારતા જશો તેમ તેમ તેના વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધશે એટલે અહીં અસરકારક વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એની અસરકારકતામાં બાદ બાકી જોવા મળે એટલે જેમ બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર વધે તેમ ડેપ્લેશન સરના વિદ્યુત ક્ષેત્ર અને પોટેન્શિયલને તે ઘટાડશે અને ઇલેક્ટ્રોન સહેલાઈથી એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકશે તો આ પ્રકારનું જોડાણ આપણે ફોરવર્ડ બાયસ જોડાણ તરીકે ઓળખી શકીએ મિત્રો આ તમારી સમજવા માટેની આકૃતિ હતી હવે જો આપણે આ ફોરવર્ડ બાઇસ લાક્ષણિકતાને વર્ણનાત્મક રીતે સમજવી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે મિત્રો ઇલેક્ટ્રોનિક્સમાં આ વિદ્યુત પરિપથ છે અને એ વિદ્યુત પરિપથમાં લાક્ષણિકતા માત્ર કોની હોય તો મિત્રો ત્રીજો બાય મુદ્દો યાદ કરો મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે આઈ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધોનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો જ્યારે આપણે પીએન જંક્શનની ફોરવોર્ડ બાઇસ લાક્ષણિકતાનો અભ્યાસ કરતા હોઈએ તો આ લાક્ષણિકતા મતલબ આપણે તેના આઈ અને વીના આલેખની ચર્ચા કરવાની છે તો એના માટે સ્વાભાવિક વસ્તુ છે કે તમારે વિદ્યુત પ્રવાહ આઈ અને વી સ્થિતિમાં વીનું માપન કરવું પડે અને વીનું માપન કરવા માટે આપણે વોલ્ટ મીટર તથા આઈના માપન માટે અનુક્રમે આપણે એ મીટરની જરૂર પડશે તો એ પ્રકારનો વિદ્યુત પરિપથ આપણે અહીંયા દર્શાવવો પડે તો જો મિત્રો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો ચર્ચા કરો તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા ચર્ચા માટે આપણે એક વિદ્યુત પરિપથ દોરીશું હવે આ વિદ્યુત પરિપથમાં આપણે અગાઉના લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે પીએન જંક્શન ડાયોડને આ રીતે ન દર્શાવતા હવે એને સંજ્ઞાત્મક રીતે દર્શાવીશું તો મિત્રો આપ જાણો છો કે પીએન જંક્શન ડાયોડની સંજ્ઞાત્મક આકૃતિ આ મુજબની છે આ તીર છે તે આપણને ફોરવર્ડ બાયસ પ્રકારના જોડાણમાં જે રહેવાજીક પ્રવાહ વહી રહ્યો છે તેની દિશા બતાવે છે કે આ તરફ ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ વહેશે મિત્રો આ તીર જે છે એ ભાગ પી પ્રકારનો છે ને આ ઉભી છે તે એન પ્રકારનો અર્ધભાગ આ આપણો પોઝિટિવ ટર્મિનલ એનોડ છે આ નેગેટિવ ટર્મિનલ કેથોડ છે હવે મિત્રો સૌપ્રથમ પ્રથમ મારે અહીંયા વોલ્ટેજનું માપન કરવું હોય તો સ્વાભાવિક છે કે વોલ્ટેજના માપન માટે આપણે વોલ્ટ મીટર ક્યાં જોડવું જોઈએ તો આપેલા બે ટર્મિનલો વચ્ચે વીસ સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર હંમેશા તેને સમાંતર જોડવું જોઈએ એટલે હું અહીંયા તમને વોલ્ટેજના માપન કરતું વૉલ્ટ મીટર જોડીને બતાવીશ મિત્રો આ એકદમ સાહજિક વસ્તુ છે આવી પ્રકારની સર્કિટ તમે જો સમજપૂર્વક દોરશો તેમાં કોઈ ભૂલ ન થાય વોલ્ટ મીટર હંમેશા આપેલા બે ટર્મિનલો વચ્ચે સમાંતરમાં જોડાય ચાલો મિત્રો હવે આપણે પ્રવાહનું માપન કરવું છે તો પ્રવાહનું માપન કરવા માટે આપણે અહીંયા એ મીટર જોડીશું મિત્રો અહીંયા પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય એટલે આપણે અહીંયા જોડીશું તે મિલી એ મીટર છે પ્રવાહની ચાલુ બંધ કરવા માટેની આપણે અહીંયા સ્વિચનું પણ એક જોડાણ રાખીશું અને પછી ભાવ્ય બેટરી રાખીશું મિત્રો આ બહ્ય બેટરીને આપણે ચલ બેટરી તરીકે ઓળખીશું એટલે અહીંયા એરો વડે દર્શાવીશું આનો અર્થ એ થયો કે અહીંના વોલ્ટેજ આપણે બદલી શકીએ આનો ક્રમે એક બે ત્રણ ચાર પાંચ વોલ્ટ એવું આપણે બદલી શકીએ છીએ ત્યાર પછી આપણે સર પરિપત્રને પૂર્ણ કરવા માટે પી પ્રકારના અર્ધવાકને બેટરીના પોઝિટિવ તો અહીંયા ટર્મિનલને ખાસ ધ્યાન રાખો કે આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે મેં તમને અહીંયા દર્શાવ્યું તે પ્રમાણે પી ફોર પી મતલબ કે પોઝિટિવ ટર્મિનલને આપણે પી પ્રકારના અર્ધભાગ સાથે અને નેગેટિવ ટર્મિનલને એન પ્રકારના અર્ધવાગ સાથે જોડાણ કર્યું છે તો મિત્રો આ પ્રકારની આપણે રચના કરીશું તો આ રચના અથવા આ પ્રકારનું વિદ્યુત પરિપદ જોડાણ કે જે તમે પ્રેક્ટિકલમાં પણ સમજવાના છો અને પીએન જંક્શન ડાયરના ફોરવર્ડ બાયસ જોડાણની લાક્ષણિકતા માટેનો વિદ્યુત પરિપદ તરીકે ઓળખીશું તો મિત્રો આ તમારે વર્ણન કરવાનું છે જો આપણને પરીક્ષામાં એમ પૂછાય છે કે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની સમજૂતી આપો તો તમારે આ વિદ્યુત પરિપથ દોરીને એનું વર્ણન લખો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી પ્રકારના અર્ધવાયકને બેટરીના પોઝિટિવ સાથે અને એન પ્રકારના અર્ધવાયકને બેટરીના નેગેટિવ સાથે જોડીને પીએન જંક્શનનું ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા અભ્યાસ માટેનો વિદ્યુત પરિપથ તૈયાર કરેલ છે પીએન જંક્શન ડાયોડને સમાંતર વીસ સ્થિતિમાંનું મૂલ્ય માપવા માટે તેને સમાંતર વોલ્ટ મીટર અને પરિપથમાંથી વહેતો પ્રવાહ માપવા માટે આપણે મિલી મીટર જોડેલું છે અને પ્રવાહ ચાલુ બંધ કરવા માટે સ્વિચનું જોડાણ આકૃતિમાં દર્શાવ્યું છે તો આ મિત્રો તમારા મુદ્દા થઈ ગયા હવે કાર્યવાહી શરૂ કરીએ સૌ પ્રથમ અહીંયા સ્વિચ ઓન કરી અને શરૂઆતમાં આપણે આ બાવ્ય બેટરીના વોલ્ટેજ ઝીરો રાખીએ એવું માની લો કે અહીંયા આપણે વોલ્ટેજ એપ્લાય નથી કર્યા તો પીએન જંક્શન ડાયોડમાં ડેપ્લેશન સ્તરની પૂરતી જાળાઈ હોવાના કારણે એક પણ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં નહીં જાય એટલે કે રહેવાજિક રીતે આપણે પ્રવાહ ધનથી ઋણ તરફ બતાવીએ તો આ દિશામાં પ્રવાહનું વહન થતું નથી એટલે શરૂઆતમાં આપણને પ્રવાહ ઝીરો મળે છે મિત્રો આ જ વસ્તુ જો આપણે આલેખના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો હું ચારેય ચરણનો આલેખ દઉં છું તો અહીં આપણે આઈ વિરુદ્ધ વીનો એટલે કે આઈ મિલી એમ્પિયરમાં આપણે વાય અક્ષ ઉપર અને વી સ્થિતિમાન વી વોલ્ટમાં જેને આપણે અક્ષ ઉપર બતાવીશું તો શરૂઆતની અંદર આપણે બાવ્ય બેટરીના વોલ્ટેજ શૂન્ય રાખ્યા છે તો બાવ્ય પરિપથમાં પ્રવાહ મળતો નથી હવે આપણે અહીંયા વોલ્ટેજ લાગુ પાડીએ મિત્રો વોલ્ટેજ લાગુ પાડવા છતાં પણ જ્યાં સુધી આ ડેપ્લેશન સ્તરની પ્રવળતા પૂરતી ઘટશે નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જવાના નથી શરૂઆતની અંદર આપણે વોલ્ટેજનું મૂલ્ય સમજી લો કે આપણે પોઈન્ટ વન પોઈન્ટ ટુ પોઈન્ટ થ્રી એવી રીતે વોલ્ટેજ લાગુ પાડીએ તો ઝીરો પોઈન્ટ વન વૉલ્ટ લાગુ પાડવા છતાં પણ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જઈ શકતા નથી એટલે હજુ પ્રવાહ ચાલુ થયો નથી એટલે કે આપણને પ્રવાહ શૂન્ય મળે છે પોઈન્ટ વન પોઈન્ટ ટુ પોઈન્ટ થ્રી એમ અલગ અલગ કરતાં એક ચોક્કસ વોલ્ટેજ સુધી પ્રવાહ આપણને મળતો નથી સિલિકોન માટે લગભગ ઝીરો પોઈન્ટ છ વોલ્ટ અને જર્મેનિયમ હોય તો ઝીરો પોઈન્ટ ટુ વોલ્ટ પછી આપણને પ્રવાહ મળવાની શરૂઆત થાય છે જે વોલ્ટેજે આપણને પ્રવાહ મળવાની શરૂઆત થશે તે વોલ્ટેજને આપણે થ્રેસોલ્ડ વોલ્ટેજ અથવા તો કટિન વોલ્ટેજ તરીકે ઓળખીશું મિત્રો તમારે આ બધા પારિભાષિક શબ્દો ખાસ યાદ રાખવાના છે અને તમારા લખાણમાં આ પ્રકારના શબ્દો આવવા અત્યંત જરૂરી છે તો થ્રેસોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજનો અર્થ શું થશે તો જ્યારે ફોરવર્ડ બાયસ પ્રકારના જોડાણમાં બાવ્ય બેટરીના વોલ્ટેજ આપણે લાગુ પાડવાનું શરૂ કરીએ છીએ ત્યારે વોલ્ટેજ લાગુ પાડતાની સાથે જ આપણને પ્રવાહ મળતો નથી મિત્રો એ હકીકત આપણને દોરી જાય છે કે અહીંયા ઓમના નિયમનું પાલન થતું નથી ઓમના નિયમમાં આઈ અને વી વચ્ચેનો સંબંધ રેખીએ હોવો જોઈએ રેખીય સંબંધ એટલે વોલ્ટેજ લાગુ પાડતાની સાથે જ પ્રવાહ મળવો જોઈએ અને સુરેખ આલેખ મળવો જોઈએ તે પ્રકારનો આલેખ અહીંયા મળવાનો નથી શરૂઆતની અંદર અમુક વોલ્ટેજ લાગુ પાડવા છતાં પણ પરિપથમાં આપણને ફોરવર્ડ પ્રવાહ જોવા મળતો નથી એક ચોક્કસ વોલ્ટેજે પ્રવાહ મળવાની શરૂઆત થશે જે વોલ્ટેજે આપણને પ્રવાહ મળવાની શરૂઆત થાય તે વોલ્ટેજને થ્રેસોડ વોલ્ટેજ અથવા કટિન વોલ્ટેજ તરીકે આપણે ઓળખીશું સિલિકોનની અંદર લગભગ જીરો પોઈન્ટ છ વોલ્ટ અને જર્મેનિયમમાં પોઈન્ટ ટુથી પોઈન્ટ થ્રી વોલ્ટની આસપાસ આપણને પ્રવાહ થ્રેસોલ વોલ્ટેજ મળશે ત્યાર પછી આપણને પ્રવાહ જોવા મળશે મિત્રો ત્યાર પછી પણ વોલ્ટેજના વધવા સાથે પેલું ડેપ્લેશન સ્તર પાતળું થવાની સાથે એક સાથે જાણે બંધ તૂટ્યો એ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય એટલે વિદ્યુત પ્રવાહમાં આપણને તીવ્ર વધારો જોવા મળે વોલ્ટેજના ફેરફારની સાપેક્ષમાં આપણને પ્રવાહનો વધારો ખૂબ જ મોટો જોવા મળે ત્યાર પછી લગભગ અચળ કહી શકાય તેવો પ્રવાહ આપણને જોવા મળે છે મિત્રો અહીંયા તમે વોલ્ટેજનો સ્લેબ જુઓ એની સામે પ્રવાહનો સ્લેબ વિચારો તો આ ભાગ કરતાં આ ભાગ પ્રમાણમાં નાનો છે એટલે વોલ્ટેજના સામાન્ય ફેરફાર સામે પ્રવાહમાં આપણને તીવ્ર વધારો જોવા મળે છે તો આ પ્રકારનું ફરળ બાયસ પ્રકારના જોડાણની અંદર આપણને આલેખ જોવા મળશે તો આ આલેખ એ ઓમના નિયમનું પાલન કરતો નથી એટલે કે અરેખીય પ્રકારનો આલેખ જોવા મળે છે તો મિત્રો આ પ્રકારના આલેખની તમે વાત ચર્ચા કરો મિત્રો બિલકુલ સરળ રીતે આને લખવાનું છે તમારે તમારે ભાષામાં લખવાનું છે પણ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો આ પીએન જંક્શન ડાયની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આપણને કઈ હકીકત જોવા મળી કે શરૂઆતની અંદર આપણે બાહ્ય બેટરીના વોલ્ટેજ વધારતા જઈએ તો અમુક ચોક્કસ વોલ્ટેજ સુધી આપણને બાહ્ય પરિપથમાં પ્રવાહ જોવા મળતો નથી જે વોલ્ટેજે પ્રવાહ મળવાની શરૂઆત થાય તે વોલ્ટેજને આપણે થ્રેસોડ વોલ્ટેજ અથવા કટિન વોલ્ટેજ તરીકે ઓળખીશું અને ત્યાર પછી વોલ્ટેજના સૂક્ષ્મ ફેરફારની સાપેક્ષમાં આપણને પ્રવાહમાં ખૂબ મોટો વધારો જોવા મળે છે તો આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે હવે મિત્રો આપ એ પણ જાણો છો કે આઈ વિરુદ્ધ વિના આલેખની ઢાળની મદદથી આપણે ઓમના નિયમની અંદર એવું ચકાસણી કરી હતી કે આઈ વિરુદ્ધ વિના આલેખનો ઢાળ દોરો તો એ ઢાળ આપણને વન અપોન આર અને એનો વ્યસ્ત એટલે કે અવરોધ આપે છે મિત્રો જો આપણે અહીંયા આઈ અને અહીંયા વી રાખ્યો હોય તો આ આપણો ડેલ્ટા આઈ અને આ ડેલ્ટા વી થશે અને આનો ગુણોત્તર આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ એ આપણને અવરોધનું મૂલ્ય આપે છે પણ મિત્રો આલેખનો ઢાળ એ અવરોધ ક્યારે આપી શકે જ્યારે આલેખ સુરેખ હોય અહીં આલેખ વક્રાકાર છે એટલે આપણે એનો અહીંયા અચળ આલેખ ઢાળ નહીં શોધી શકીએ પણ નાના નાના સૂક્ષ્મ ગાળા ઉપર તેનો આપણે ઢાળ શોધી અને એનો અવરોધ મેળવીશું મિત્રો આ જુદા જુદા ઢાળના સ્લો સ્લોપની વેલ્યુ જુદી જુદી હોવાના કારણે અહીં જે અવરોધ મળશે એ આપણે ચોક્કસ અચળ અવરોધ ન લેતા તે પ્રકારના અવરોધને આપણે ડાયનેમિક અવરોધ તરીકે ઓળખીશું તો ફોરવર્ડ બાયસ જોડાણની અંદર જે અવરોધ મળે છે તેને સાદો અવરોધ ન ગણતા આપણે એને ડાયનેમિક અવરોધ તરીકે ઓળખીશું ફોરવર્ડ બાયસના અને એનું મૂલ્ય ઓછું હોય છે એટલે ફોરવર્ડ બાયસના ડાયનેમિક અવરોધને આપણે આર ઓફ એફ બી ઈ મતલબ ફોરવર્ડ બાયસ વડે દર્શાવીશું તો નાના નાના સૂક્ષ્મ ગાળાઓ પર આપણે જે અવરોધનું મૂલ્ય પ્રાપ્ત કરીશું એ પીએન જંક્શન ડાયનનો ડાયનેમિક અવરોધ ફોરવર્ડ બાયસ જોડાણનો ગણાશે આર એફ બી જેનું મૂલ્ય ભાગે એક ઓમથી સો ઓમની આસપાસ આપણને જોવા મળતું હોય છે તો પીએન જંક્શન ડાયડનો ફોરવર્ડ બાયસ પ્રકારના જોડાણની અંદર જે અવરોધ મળે છે તેને આપણે ડાયમેનિક અવરોધ તરીકે ઓળખીશું અને આ આર એફ બી આપણે ડેલ્ટા બી પણ ડેલ્ટા આઈ તરીકે દર્શાવી શકીએ તો મિત્રો જો તમારે ફોરવર્ડ બાયસ પ્રકારનું જોડાણ સમજાવવાનું હોય તો એ જોડાણ સમજાવવા માટે તમારે આ પ્રકારની ચર્ચા કરવાની રહેશે મિત્રો એની સામે જો હવે આપણે રિવર્સ બાયસ પ્રકારનું જોડાણ વિચારીએ તો રિવર્સ બાયસ જોડાણ લાક્ષણિકતા પણ અલગ લાક્ષણિકતા છે એનો અર્થ એ થયો કે પીએન જંક્શન ડાયોડની આપણને બે પ્રકારની લાક્ષણિકતા જોવા મળે એક ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા અને બીજું રિવર્સ બાયસ મિત્રો બંનેમાં આપણે આઈ વિરુદ્ધ વિનો જ આલેખ દોરવાનો છે તો મિત્રો હવે આપણે પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતાના અભ્યાસ માટેનો વિદ્યુત પરિપથ દોરીશું મિત્રો ફરીથી આ આપણો પી પ્રકારનો અર્ધભાગ છે પી પ્રકારનો અર્ધભાગ આપણો પોઝિટિવ ટર્મિનલ છે અને એન પ્રકારનો અર્ધભાગ આપણો નેગેટિવ ટર્મિનલ છે મિત્રો હવે ધ્યાન રાખીશું કે હવે આપણે રિવર્સ બાયસ જોડાણ કરવું છે એનો અર્થ એ થયો કે આપણે એવું પ્રકારનું જોડાણ કરવું છે કે જેમાં આપણે વિદ્યુત પ્રવાહની માત્રા ઘટાડી શકીએ મિત્રો અહીંયા એક આશ્ચર્યજનક વસ્તુ બને જે આપણે અહીંયા સમજીશું તો આ પ્રકારના જોડાણમાં સૌપ્રથમ પ્રથમ વોલ્ટેજના માપન માટે પી અને એન પ્રકારના ટર્મિનલની સમાંતર આપણે વોલ્ટ મીટર જોડી જઈશું જે અગાઉ ફોરવર્ડ બાયસમાં જોડ્યું હતું એ જ મુજબનું પણ અહીં એક મોટો ફેરફાર આપણે અહીંયા કરીશું કે અહીંયા પ્રવાહનું વહન મિત્રો આમ જોવા જાવ તો પ્રવાહ નથી મેળવવાનો પણ અહીંયા આપણને થોડો ઘણો પ્રવાહ લીકેજ કરણ તરીકે પ્રાપ્ત થાય છે અને એ પ્રવાહ ખૂબ નાનો હોવાથી એને માપન કરવા માટે મિલી એમીટર વાપરતા આપણે માઇક્રો એમીટરનો ઉપયોગ કરીશું મિત્રો રિવર્સ બાયસમાં શરૂઆતની અંદર આપણને માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ જોવા મળે છે પ્રવાહ ચાલુ બંધ કરવા માટેની સ્વિચ અને બેટરીનું જોડાણ આપણે કરીશું હવે મિત્રો ખાસ ખ્યાલ રાખો કે મારે અહીંયા રિવર્સ બાયસ પ્રકારનું જોડાણ કરવું છે તો રિવર્સ બાયસ પ્રકારના જોડાણ માટે હું જે બેટરી વાપરું છું તેમાં બેટરીનો નેગેટિવ ફોરવોર્ડ બાયસ કરતાં અલગ પી ફોરવોર્ડ બાયસમાં પી ફોર પી આપણે જોડાણ કર્યું હતું અહીં હું જોડાણ કરું છું પી પ્રકારના અર્ધવાગ સાથે બેટરીનો નેગેટિવ અને એન પ્રકારના અર્ધવાર્ગ સાથે બેટરીનો પોઝિટિવ જોડાણમાં લઉં છું આ પ્રકારનો વેરિયેબલ બેટરી આપણે જોડીશું તેનો અર્થ એ થયો કે અહીં આપણને જે વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે એ પીએન જંક્શનના વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં જોવા મળે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી અહીંયા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતામાં વધારો થશે એટલે એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એનમાંથી પીમાં ઇલેક્ટ્રોનને જઈ શક જતાં અટકાવે છે માટે આ પ્રકારની લાક્ષણિકતા આપણે રિવર્સ બાયસ પ્રકારની લાક્ષણિકતા કહીશું તો મિત્રો યાદ રાખો કે જ્યારે આપણે પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો હોય ત્યારે આપણે પી પ્રકારના અર્ધભાગ સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ જોડીશું જે મેં અહીં આકૃતિમાં દર્શાવેલું છે મિત્રો અહીંયા એક ખાસ સમજવા જેવી વસ્તુ છે કે બંનેના વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધવાના કારણે ખરેખર ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં ન જવા જોઈએ પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતામાં બનશે એવું કે આ બાહ્ય બેટરીની વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા થોડા ઘણા એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કરેડ જે ઇલેક્ટ્રોન છે તેને ખરેખર એનમાંથી પીમાં આ રીતે પ્રવાહ વહેવો જોઈતો હતો પણ કેટલાક ઇલેક્ટ્રોન બાહ્ય બેટરીના પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અહીંયાથી આ માર્ગે બહાર નીકળી જાય છે એટલે કે લીકેજ થાય છે એટલે આપણને થોડો ઘણો લીકેજ કરંટ આપણને શરૂઆતથી જ જોવા મળે છે એટલે જો મિત્રો આપણે અહીં જોડાણ કરીએ તો એક વસ્તુ ખાસ સમજવા જેવી છે કે આપણે બેટરીના ટર્મિનલ ઉલટા કરી દીધા એટલે મિત્રો સમજો કે અહીં આપણે આઈ વિરુદ્ધ વિનો આલેખ દોરીએ તો ફોરવર્ડ વાયસમાં મેં પ્રથમ ચરણમાં આલેખ દોર્યો હતો ફોરવર્ડ બાયસમાં મેં ફોરવર્ડ પ્રવાહ અને ફોરવર્ડ વોલ્ટેજ લીધા હતા તો રિવર્સ બાયસમાં ટર્મિનલ ઉલટા કરીએ એટલે વોલ્ટેજને પણ આપણે ઉલટા ક્રમમાં એટલે નેગેટિવ ટર્મિનલ ઉપર બતાવીશું મિત્રો નેગેટિવનો મતલબ રિવર્સ પ્રકારના વોલ્ટેજ છે અને પ્રવાહને પણ ઉલટો કરો તો એ પોઝિટિવમાંથી આપણે નેગેટિવ અક્ષ ઉપર બતાવીએ એટલે એનો અર્થ એ થયો કે રિવર્સ બાયસ પ્રકારના જોડાણમાં નેગેટિવ વોલ્ટેજ અને નેગેટિવ કરંટ મિત્રો ફરી યાદ અપાવો કે નેગેટિવ વોલ્ટેજ નેગેટિવ કરંટનો અર્થ થાય રિવર્સ ઉલટી દિશાના વોલ્ટેજ અથવા પ્રવાહ નહીં કે ઋણ મૂલ્યના મૂલ્ય ઋણ કદાપી વ્યવહારમાં શક્ય નથી પણ આપણે સમજવા માટે યાદ રાખીશું કે ફરવડ બાયસ પ્રકારના જોડાણમાં પોઝિટિવ વોલ્ટેજ અને પોઝિટિવ કરંટ લીધા હોય તો આલેખ આપણને પ્રથમ ચરણમાં અને રિવર્સ બાયસમાં આપણે નેગેટિવ વોલ્ટેજ અને નેગેટિવ કરંટ એટલે બંને નેગેટિવ હોય તો આપણે કયું ચરણ પસંદ કરવું જોઈએ ત્રીજું ચરણ એટલે રિવર્સ બાયસનો આલેખ આપણે કમ્પલસરી ત્રીજા ચરણમાં દોરવો પડશે તો મિત્રો અહીંયા ખાસ અગત્યની લાક્ષણિકતા કે ખરેખર રિવર્સ બાયસમાં પ્રવાહ ન હોવો જોઈએ પણ થોડા ઘણા માઇનોરિટી ચાર્જ કેરિયરના સંયોજાવાના કારણે બાહ્ય પરત પરમાં આપણને માઇક્રો એમ્પિયરના ક્રમનો એક લીકેજ કરણ પ્રાપ્ત થાય છે જે લીકેજ કરણને મેં અહીંયા ડોટેડ લાઇનથી બતાવે છે આ ખૂબ જ ઓછા ક્રમનો પ્રવાહ હોય છે હવે તમે બાહ્ય બેટરીના વોલ્ટેજ ક્રમશઃ ધીરે ધીરે વધારતા જાઓ તો એક ચોક્કસ વોલ્ટેજ એ અચાનક પ્રવાહમાં આપણને તીવ્ર વધારો જોવા મળે છે મિત્રો ખાસ ધ્યાન રાખો પ્રવાહનો આ વધારો અત્યંત તીવ્ર રીતે બતાવ્યો મતલબ કે વોલ્ટેજમાં બિલકુલ ઓછો ફેરફાર થાય પણ પ્રવાહમાં ખૂબ જ મોટી માત્રામાં જો આપણે સાયન્ટિફ સાયકોલોજીકલી બતાવીએ તો અહીંયા પ્રવાહ માની લો કે વન એમ્પિયર જેટલો હોય તો વધીને અચાનક એ દસ મિલી એમ્પિયર જેટલો થાય જ્યારે અહીંયા વોલ્ટેજમાં સાવ સૂક્ષ્મ પ્રકારનો ફેરફાર જોવા મળે છે જે વોલ્ટેજમાં આપણે પ્રવાહમાં એકદમ અચાનક તીવ્ર વધારો જોવા મળે છે તે વોલ્ટેજને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે ઓળખીશું મિત્રો યાદ કરાવી દઉં ફોરવર્ડ બાયસમાં આપણે જે વોલ્ટેજ લીધા હતા તે થ્રેસ અથવા કટિન વોલ્ટેજ હતા જ્યારે રિવર્સ બાયસમાં આપણને જે વૉલ્ટેજ મળે છે તે વોલ્ટેજને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે ઓળખીશું મિત્રો ફરી યાદ અપાવું કે જે વોલ્ટેજે આપણને વિદ્યુત પ્રવાહમાં તીવ્ર વધારો જોવા મળે તે વોલ્ટેજને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે વ્યાખ્યાયિત કરવાના છે મિત્રો આ બ્રેકડાઉન વોલ્ટેજ જુદા જુદા પ્રકારના ડાયોડમાં અલગ અલગ માત્રામાં હોય છે બ્રેકડાઉન વોલ્ટેજ તમે વધારી અથવા ઘટાડી શકો છો તેના માટે તમારે બહિર્ગત અર્ધભાગમાં જે અશુદ્ધિનું પ્રમાણ છે તેમાં યોગ્ય ફેરફાર કરવો પડે મિત્રો હવે આ પ્રક્રિયા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે આવું શા માટે જોવા મળે તો એના માટે ફરીથી આપણે પહેલી આકૃતિનો વિચાર કરીએ કે રિવર્સ બાયસ પ્રકારના જોડાણમાં ખરેખર રચના આ રીતે બની છે કે પી પ્રકારના અર્ધભાગ સાથે બેટરીનો નેગેટિવ અને એન પ્રકારના અર્ધભાગ સાથે તમે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ વાસ્તવમાં જોડ્યો છે એના કારણે શું બને છે કે અહીં તમારી પાસે ધન અને અહીં ઋણ વીજ બારવાથી વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર એક જ દિશામાં આવવાના કારણે પ્રબળતા અહીંયા મળે છે હવે આ પ્રબળતા જેમ જેમ તમે વધારો ત્યારે અચાનક આ પ્રવાહનો તીવ્ર વધારો શા માટે જોવા મળે તો મિત્રો તમે જાણો છો કે એન અને પી પ્રકારના અર્ધભાગમાં અહીંયા સહસંયોજક સંયોજક બંધો છે અને આ સંયોજક બંધો ઉપર ભાવ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર એકદમ પ્રબળતા રીતે આ રીતે અસર કરશે આ બંને વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અહીંયા વધશે એટલે સસંયોજક બંધોમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ઉપર ચોક્કસ પ્રકારનું બળ લાગશે આમ ખેંચાણરૂપી બળ લાગે અને એક ચોક્કસ વોલ્ટેજે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલના સસંયોજક બંધો તૂટે છે અને બંધ તૂટવાના કારણે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ છૂટા પડે છે મિત્રો જેવી રીતે બંધમાં પાણી ભરાયેલું અને બંધની દિવાલ તૂટે તો અચાનક વગર વરસાદે નદીમાં પૂર આવી જાય એવી જ ઘટના અહીંયા જોવા મળે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે બાહ્ય એ એક ચોક્કસ વોલ્ટેજ છે અચાનક સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આપણને ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ છૂટા પડેલા જોવા મળશે અને એના કારણે પ્રવાહમાં અચાનક તીવ્ર વધારો જોવા મળે બંધ તૂટવાથી અચાનક પાણી આવી ગયું બરાબર આ બિલકુલ સૌ આ ઘટનાને તમે આવી રીતે જોઈ શકો કે બાથરૂમમાં આપણે સંપૂર્ણપણે પાણીથી ભરેલી બાલ્ટી હોય અને અચાનક તમે બધું જ પાણી ઢોળી દો તો ગટરના ભાગની અંદરથી પાણી જતાં પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવવાના કારણે એ ખૂબ જ ધીરે ધીરે જશે અચાનક એનો ફ્લો જોવા મળશે એવી જ કંઈક ઘટના અહીં તમને જોવા મળે તો આ પ્રકારની લાક્ષણિકતા આપણને રિવર્સ બાયસ પ્રકારના જોડાણમાં જોવા મળે છે મિત્રો હવે આ બ્રેકડાઉન કેટલા વોલ્ટેજે તમારે કરવું છે તમારી પર ડિપેન્ડ છે જો આમાં આપણે અશુદ્ધિનું પ્રમાણ ખૂબ વધારે રાખીએ તો નીચા વોલ્ટેજ આપવા છતાં જ પણ બ્રેકડાઉન જલ્દી થઈ જશે તો જેમાં બ્રેકડાઉન તમને ઝીરો જો અશુદ્ધિનું પ્રમાણ વધારે હશે તો બ્રેકડાઉન લગભગ ઝીરોથી ચાર વોલ્ટની આસપાસ મળશે તો જ્યારે અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય ત્યારે બ્રેકડાઉન નીચા વોલ્ટેજે મળે નીચા વોલ્ટેજે જ્યારે બ્રેકડાઉન જોવા મળે ત્યારે એ બ્રેકડાઉનને આપણે એવલાન્ચ પ્રકારનું બ્રેકડાઉન કહીશું અને ત્યારે એ ડાયોડને આપણે એવલાંચ ડાયોડ તરીકે ઓળખીશું તો મિત્રો વધારે પ્રમાણમાં અશુદ્ધિ ધરાવતો પીએન જંક્શન ડાયોડ જ્યારે રિવર્સ બાયસમાં જોવા મળે અને જેમાં બ્રેકડાઉન આપણને ઝીરોથી ચાર વોલ્ટની વચ્ચે જોવા મળે એ પ્રકારના ડાયોડને આપણે એવલાંચ ડાયોડ તરીકે ઓળખીશું જો આપણે અશુદ્ધિનું પ્રમાણ ઓછું રાખીએ તો બ્રેકડાઉન થતાં વાર લાગે જેમાં બ્રેકડાઉન ચાર અથવા તો સોરી છ અથવા તો તેના કરતાં ઊંચા વોલ્ટેજ જોવા મળે એ પ્રકારના ડાયોડને આપણે જેનર ડાયોડ તરીકે ઓળખીશું મિત્રો જેનર નામના વૈજ્ઞાનિકે આ શોધ આ આ પ્રકારની લાક્ષણિકતાનો અભ્યાસ સૌપ્રથમ કરેલો હોવાથી આ પ્રકારના ડાયોડને આપણે જેનર ડાયોડ તરીકે ઓળખીશું મિત્રો જેનર ડાયોડમાં બ્રેકડાઉન છ અથવા તેના કરતાં ઊંચા વોલ્ટેજ થાય છે જો મિત્રો ઝીરોથી ચાર વોલ્ટ વચ્ચે અશુદ્ધિનું પ્રમાણ વધારે હોવાથી બ્રેકડાઉન જલ્દી થયું એવલાંચ ડાયોડ અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે છ અથવા તેના કરતાં ઊંચા વોલ્ટેજ થયું પણ ચાર અને છ વોલ્ટેજની વચ્ચેની ગેપ બાકી રહી ચાર અને છ વોલ્ટેજની વચ્ચે જો બ્રેકડાઉન થતું હોય તો ક્યારેક એ એવલાંજ બ્રેકડાઉન હોય છે અને ક્યારેક તે જેનર બ્રેકડાઉન હોય છે તો પીએન જંક્શનના રિવર્સ બાયસ જોડાણની અંદર અશુદ્ધિના પ્રમાણે ધ્યાનમાં રાખીને તેના બ્રેકડાઉન વોલ્ટેજ ઉપરથી આપણે આ પ્રકારના ડાયોડને બે નામ આપીશું વાસ્તવમાં પીએન જંક્શન ડાયોડટ છે પણ રિવર્સ બાયસમાં તે ઓળખી શકાય તે માટે આપણે એને બે અલગ અલગ નામોથી ઓળખીએ છીએ એક એવલાન્ચ ડાયોડ અને બીજો ઝેનર ડાયોડ જેમાં બ્રેકડાઉન ઝડપથી થતું હોય તે એવલાન્ચ પ્રકારનો ડાયોડ છે અને જેમાં બ્રેકડાઉન મોટા વોલ્ટેજ ઉપર જોવા મળે તેને આપણે ઝેનર ડાયોડ તરીકે ઓળખીશું તો મિત્રો આ થઈ ગઈ આપણી પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા મિત્રો તમે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખો કે પીએન જંક્શન ડાયોડમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરી અને તમે જુદા જુદા પ્રકારનું બ્રેકડાઉન મેળવી શકો છો પીએન જંક્શનની બે લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કર્યો ફોરવર્ડ બાયસ મિત્રો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં આપણે શું કર્યું કે બાવ્ય બેટરીને એવી રીતે જોડી કે જેથી પીએન જંક્શનના પોટેન્શિયલ બેરિયરની અંદર ઘટાડો જોવા મળે આ માટે આપણું જોડાણ કયા પ્રકારનું હતું પી ફોર પી એટલે કે પી પ્રકારના અર્ધભાગ સાથે આપણે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને એન પ્રકારના અર્ધભાગ સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ આપણે જોડ્યો તો મિત્રો જો આપણને પીએન જંક્શનની ફોર બાયસ કે રિવર્સ બાયસ લાક્ષણિકતા પૂછવામાં આવે તો એનો યોગ્ય વિદ્યુત પરિપથ અને યોગ્ય આલેખની મદદથી આપણે સમજાવાનું મિત્રો ખાસ યાદ રાખવાનું કે ફોરડ બાયસમાં આપણે પ્રવાહ અને વોલ્ટેજને પોઝિટિવ ગણ્યા માટે તેને પ્રથમ ચરણમાં અને રિવર્સ બાયસમાં બંનેને ઉલટી દિશામાં ગણ્યા એટલે કે નેગેટિવના સંદર્ભમાં આપણે આલેખમાં એને ત્રીજા ચરણમાં દર્શાવવાના છે કઠિન વોલ્ટેજ એટલે ફોરડ બાયસમાં એવા વોલ્ટેજ કે જ્યાંથી પ્રવાહ મળવાની શરૂઆત થાય અને કટિન અથવા થ્રેસોડ વોલ્ટેજ અને જે વોલ્ટેજે આપણને પ્રવાહમાં અચાનક તીવ્ર વધારો જોવા મળે તેને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે ઓળખીશું જો બ્રેકડાઉન ઝીરોથી ચાર વોલ્ટની વચ્ચે થાય તો ચોક્કસપણે આપણા પીએન જંક્શનમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે છે તે અસરને આપણે એવલાંચ અસર તરીકે ઓળખીશું આ ડાયોડ છે એવલાન્ચ ડાયોડ અને જો બ્રેકડાઉન આપણને છ અથવા તેના કરતાં ઊંચા વોલ્ટેજે મળે તેને આપણે ઝેનર બ્રેકડાઉન તરીકે ઓળખીશું હવે મિત્રો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે પીએન જંક્શન ડાવેડની આ પ્રકારની લાક્ષણિકતાની મદદથી આપણને શું ફાયદો થશે તો મિત્રો ફરી યાદ કરો કે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ત્રણ વસ્તુ સમજવાની હતી ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ સંખ્યા ઉપર નિયંત્રણ અને આય વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો તો આપણે આ જે લાક્ષણિકતા ભણ્યા એ આપણો આય વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો છે હવે આ સંબંધોનો આપણે ઉપયોગ શું કરવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે આઈ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો એટલે કે આપણે વિદ્યુત પરિપત્રના સંદર્ભમાં ચર્ચા કરીએ ચાલો મિત્રો તમે મોબાઈલ જોયો છે અને વાપર્યો પણ હશે મોબાઈલની અંદર આપણે કઈ પ્રક્રિયા સતત કરવી પડે ઘરે મહેમાન આવે તો તરત જ શું માગશે ચાર્જિંગ ચાર્જિંગ માટે આપણે ચાર્જરનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આપણા મોબાઈલની અંદર મોટે ભાગે જે નવ વોલ્ટની બેટરીનો ઉપયોગ થતો હોય છે નવ વોલ્ટ ડીસી બેટરી છે હવે મિત્રો આપણે ક્યારેક એવો વિચાર કર્યો છે કે આપણે એસીના પ્લગની અંદર આપણા ચાર્જરની પિન ભરાવી અને સ્વિચ ઓન કરીએ છીએ તો આપણે ઓલરેડી ઓલ્ટરનેટિવ કરંટમાં ભણી ગયા છે કે આપણે ડોમેસ્ટિક એટલે કે ઘર વપરાશમાં જે વિદ્યુત પ્રવાહ વાપરીએ છીએ તો એસી પ્રવાહ છે એટલે કે એસી વોલ્ટેજ છે અને મિત્રો એ પણ તમે જાણો છો કે આ વોલ્ટેજનું મૂલ્ય બસો વીસ વોલ્ટ છે એસી વોલ્ટેજ અને આપણે એની સામે માત્ર નવ વોલ્ટની ડીસી બેટરીને ચાર્જ કરવાની છે તો આ બે વચ્ચેનું કોમ્બિનેશન કેવું છે તમે જ્યારે ટર્મિનલ ભરાવો છો ત્યારે તમે બસો વીસ વોલ્ટ એસી લો છો અને તમે એની સામે નવ વોલ્ટની ડીસી બેટરી ચાર્જ કરવા માંગો છો તો આ બંને વચ્ચે એવો કંઈક સમન્વય હોવો જોઈએ એટલે કે એસી વોલ્ટેજને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ ડીસી વોલ્ટેજમાં મિત્રો આ પ્રકારનો પરિપથ જો આપણે જોઈતો હોય એટલે કે એસી વોલ્ટેજને આપણે ડીસીમાં કન્વર્ટ કરવા હોય તો એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટેની જે પ્રક્રિયા છે તેને આપણે રેક્ટિફિકેશન તરીકે ઓળખીશું અને રેક્ટિફિકેશન પ્રક્રિયા જેના દ્વારા થાય છે તેને રેક્ટિફાયર તરીકે આપણે ઓળખીશું તો પીએન જંક્શન ડાયોડને આપણે એઝ અ રેક્ટિફાયર વાપરી શકીએ છીએ જો આપણે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસમાં વાપરીશું તો હવે મિત્રો તમને એમનો ઉપયોગ સમજ પડી પીએન જંક્શન ડાયોડને આપણે એઝ અ રેક્ટિફાયર તરીકે વાપરી શકીએ મિત્રો પીએન જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ બે રીતનો છે એક અર્ધતરંગ રેક્ટિફાયર અને બીજું તરંગ રેક્ટિફાયર મિત્રો આ બંને પણ આપણી વ્યવહારિક જીવનની એપ્લિકેશન છે તમે નવરાત્રી અથવા તેવા કોઈ શુભ પ્રસંગની અંદર જ્યારે એલઈડી અથવા તો સિરીઝનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એમાં તમને રનિંગ લાઇટ એટલે કે લાલ લીલી લાઇટ વારાફરતી અથવા તો ચાલુ બંધ થતી લાઇટ જોવા મળે તો જેમાં પ્રવાહને આપવો અને બંધ કરવો અથવા તો એક સર્કિટને આપવો અને રિલે કરી અને બીજી સર્કિટમાં આપવો તો એમાં તમારે અર્ધ તરંગ પ્રકારનું રેક્ટિફાયર વાપરવું પડે જ્યારે આપણું મોબાઈલનું ચાર્જર છે એમાં ચાલુ બંધ પ્રક્રિયા નથી સતત આપણે વોલ્ટેજ આપવાના છે તો એના માટે આપણે જે રેક્ટિફાયરનો ઉપયોગ કરીશું એ પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખાશે તો મિત્રો એનો અભ્યાસ હવે આપણે કરીશું તો હવે આપણે આ ચેપ્ટરનો ત્રીજો અગત્યનો તબક્કો શરૂ કરીએ છીએ કે જેમાં આપણે આય વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો વિશેનો અભ્યાસ કરીએ તો પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાથી આપણને શું ફાયદો થાય છે તે પ્રકારની ચર્ચા આપણે સમજીએ સૌપ્રથમ આપણે ફોરવર્ડ બાયસનો અભ્યાસ કરીશું તો મિત્રો પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો ઉપયોગ આપણે શેનામાં કરીશું રેક્ટિફાઈવિકેશનની પ્રક્રિયા માટે તો મિત્રો આ પારિભાષિક શબ્દ નવો આવ્યો રેક્ટિફિકેશન એટલે શું તો એસી વોલ્ટેજ અથવા પ્રવાહનું ડીસી વોલ્ટેજ અથવા પ્રવાહમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય અને એના માટે વપરાતા સાધનને રેક્ટિફાયર કહેવાય બરાબર છે રેક્ટિફાયર તરીકે તમારે પીએન જંકશન ડાયોડને વાપરવો હોય તો વપરાશે પણ કઈ લાક્ષણિકતામાં વાપરવો પડશે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આપણને એવો પ્રશ્ન પૂછે કે પીએન જંક્શનની ફરળ બાઇસ લાક્ષણિકતાનો શું ઉપયોગ છે તો એનો ઉપયોગ છે એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવું આ રેક્ટિફિકેશનની પ્રક્રિયા આપણે બે પ્રકારે જોવાની છે એટલે સૌ પ્રથમ આપણે એને અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ સમજીશું તો પીએન જંક્શન ડાયરનો અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ સમજાવો જેમાં આપણે ચાલુ બન સ્વિચ ઓન ઓફ પ્રક્રિયા સમજી શકીએ મિત્રો પીએન જંક્શન ડાયોડનો રેક્ટિફાયર અને રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ કરવા માટેનો વિદ્યુત પરિપદ વિચારીએ તો સૌ પ્રથમ આપણે અહીં પીએન જંક્શન ડાયોડ લઈશું આ પી પ્રકારનો અર્ધભાગ છે અને આ એન પ્રકારનો અર્ધભાગ પોઝિટિવ અને નેગેટિવ તરીકે વર્તે હવે મિત્રો મેં તમને અગાઉ જ કીધું એ પ્રમાણે ડીસી વોલ્ટેજ આપણે આપણા ઘર વપરાશની અંદર જે ડીસી વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ તે સ્વાભાવિક રીતે બે વૉલ્ટથી વધુમાં વધુ નવ કે દસ વોલ્ટ સુધીની જ જરૂર છે તેની સામે આપણે જે એસી વોલ્ટેજ વાપરીએ છીએ એ બસોને વીસ વોલ્ટ એસી છે મતલબ કે આ ઊંચા વોલ્ટેજને આપણે નીચા વોલ્ટેજમાં કન્વર્ટ કરવા પડે મિત્રો યાદ કરો દસમા ચેપ્ટરમાં આપણે ઓલ્ટરનેટિવ પ્રમાણના ચેપ્ટરમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે કઈ રચનાની મદદથી આપણે વોલ્ટેજને ડાઉન કરી શકીએ યાદ કરો તો એ છે આપણું ટ્રાન્સફોર્મર અહીં આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીશું તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર સ્ટેપ સ્ટેપડાઉનનો મતલબ શું થાય કે જેમાં આંટાની સંખ્યા ઘટે પ્રાઇમરી ગૂંચળામાં આંટાની સંખ્યા વધુ હશે અને ગૌણ ગૂંચડામાં આંટાની સંખ્યા ઓછી હોય તો એ પ્રકારના ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીશું મિત્રો પ્રાઇમરીમાં આંટા ઓછા છે અને સેકન્ડરીમાં આંટા પ્રાઇમરીમાં વધુ અને સેકન્ડરીમાં આંટા ઓછા છે માટે આ પ્રકારનું રચના છે એને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીશું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર પ્રાથમિક ગૂંચળા સાથે આપણે એસી મેન્સ આ પ્લગની પિન આપણે જે ભરાવીએ છીએ એ આ ટર્મિનલ પ્રાઇમરીનો છે તમે જે ચાર્જરની અંદર પિન ભરાવશો એ પિનના ટર્મિનલ સૌ પ્રથમ અંદર આવેલા ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળાને મળે છે અહીંયા તમે બસો વીસ વોલ્ટ એસી મેન્સનો ઉપયોગ કર્યો છે જેને મેં અહીં સંજ્ઞાત્મક રીતે બતાવ્યું એ અહીંયા સ્ટેપ ડાઉન થશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર જે સેકન્ડરી કોઈલ છે એના એક ટર્મિનલને બેટરીના ટર્મિનલને આપણે પીએન જંક્શનના પોઝિટિવ સાથે જોડીશું એન પ્રકારના અર્ધભાગને આપણે કોની સાથે જોડીશું તો મિત્રો એ લોડ અવરોધ મિત્રો ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં કોઈપણ સાધનને લોડ અવરોધ કહેવાય લોડ અવરોધ એટલે તમે જે ચાર્જરની પિન મોબાઈલમાં ભરાવો છો તો મોબાઈલને મોબાઈલ ન કહેતા તમારે લોડ અવરોધ કહેવું પડે ઘણીવાર આપણે રેડિયો અથવા તો વોકમેન પણ સાંભળતા હોઈએ ત્યારે આપણે એને ઇનપુટ આપીએ છીએ તો એ બધા જને કોમન રીતે ઇલેક્ટ્રોનિક્સમાં લોડ અવરોધનો તરીકે ઓળખવામાં આવે લોડ અવરોધનો મતલબ થાય છે કોઈપણ સાધન કે જેને આપણે આ વોલ્ટેજ પ્રોવાઈડ કરવાના છે લોડ અવરોધનો આ ટર્મિનલ આપણે સેકન્ડરી ગૂંચડાના બીજા ટર્મિનલ સાથે જોડીશું તો આ પ્રકારનું જોડાણ તમે કરો તો આ જોડાણને આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર જોડાણ તરીકે ઓળખી શકીએ આ પ્રાથમિક ગૂંચડું છે ને આપણું ગૌણ ગૂંચડું છે હવે મિત્રો અહીંયા આપણે વિદ્યુત પરિપથની રચના લઈએ આને ઇનપુટ અને આને આઉટપુટ ટર્મિનલ તરીકે ઓળખીશું તો અહીં પ્રાપ્ત થયેલા ઇનપુટ વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહ અને એને અનુરૂપ પ્રાપ્ત થતાં આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો આલેખ આપણે દોરીશું અહીં આપણે ઇનપુટ વોલ્ટેજ લીધા આઈ ઓબ્લિક ફી વોલ્ટેજ તરીકે દર્શાવું છું અને અહીં આપણે સમયની સાથે એનો આલેખ દોરીએ છીએ અને આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ આપણને આ રીતે જોવા મળશે ઓ અબ્લિક પીનો મતલબ આઉટપુટ વોલ્ટેજ આપણે કરીશું આઉટપુટ વોલ્ટેજ આપણે અહીંયા લોડ અવરોધની સાપેક્ષમાં જોવા મળશે મિત્રો તમે બહુ સારી રીતે જાણો છો કે વોલ્ટેજ જે છે એ અવરોધમાંથી જ્યારે પ્રભાવ પસાર થાય ત્યારે જ પ્રાપ્ત થાય વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર એ જ લાક્ષણિકતાનો આપણે અહીંયા સમજ મેળવીશું મિત્રો એ સમજ સરળતાથી પડે તે માટે આપણે આ ટર્મિનલને યોગ્ય નામકરણથી ઓળખીએ તો માની લો કે આ ટર્મિનલ પી પ્રકારનો અર્ધ છે તે એ છે આ ટર્મિનલને હું એક્સ વડે દર્શાવું આ ટર્મિનલ વાય અને આ ટર્મિનલને આપણે બી વડે દર્શાવીશું મિત્રો એવું માની લઈએ કે સૌ પ્રથમ મેં અહીંયા સ્વિચ ઓન કરીને એસી સપ્લાય વોલ્ટેજ લાગુ પાડ્યા તો એસી સપ્લાય વોલ્ટેજમાં એસી વોલ્ટેજ એ સાઇન કોસાઇન સાઇન પ્રિમ્બોલ પ્રમાણે હોય મેં એવું ધારી લીધું કે ધારો કે અહીંયા ઋણ પ્રકારનું ચક્ર પહેલું હોય તે પ્રકારનું એસી સિગ્નલ લાગુ પડ્યું આ એસી પ્રવાહ અહીંયા વધ વહેશે પ્રવાહમાં વધઘટ થવાથી અન્ય અન્ય પ્રેરણની ઘટના બને અને સેકન્ડરી ગુંજરામાં વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થશે પણ અહીંથી અહીં સુધી પ્રવાહ જતાં એસી પ્રવાહ સતત બદલાતો હોવાથી ઋણથી ધનવાળું ચક્ર અહીં આવતા ધનથી ઋણ પ્રકારનું બન્યું તો ધન ચક્ર પી પ્રકારના અર્ધવાગને મળવાના કારણે તે પોઝિટિવ અને ઋણ ચક્ર નીચેના છેડાથી એન પ્રકારના અર્ધવાગને મળવાના કારણે તે નેગેટિવ સાથે જોડાશે હવે પી ફોર પી પ્રકારનું જોડાણ થયું તો એના કારણે આપણો પીએન જંક્શન ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં આવે અને ફોરવર્ડ બાયસમાં રહેવાજીક પ્રવાહ એ થી પી એન થી એક્સ થી આર એલ વાય બી અને એ માર્ગે આ માર્ગે અહીંયાથી લોડ અવરોધમાંથી પ્રવાહનું વહન થશે લોડ અવરોધમાંથી પ્રવાહ વહેવાના કારણે આપણને આઉટપુટ વોલ્ટેજ અહીંયા પ્રાપ્ત થશે જો મિત્રો અહીંયા સંજ્ઞાત્મક રીતે બતાવું તો આપણી ધન અને ઋણ સાયકલ કન્ટિન્યુઅસ આ રીતે ચાલતી હશે તો જ્યારે ધન ચક્ર લાગુ પડ્યું ત્યારે આપણો પીએન જંક્શન ડાયરેક્ટ ફોરવર્ડ બાયસમાં આવવાના કારણે પ્રવાહનું મૂલ્ય મળ્યું હવે મિત્રો અહીંયા સાયકલ સતત બદલાય તો ઋણની ધન સાયકલ આગળ જતા ધનથી ઋણ બને અન્યને પ્રને કારણે આ ધન ઋણ સાયકલ હવે ઋણથી ધન બનશે જ્યારે ઋણથી ધન સાયકલ મળે ત્યારે નેગેટિવ ચક્ર પી પ્રકારના અર્ધાગ મળે એટલે પી સાથે એન પ્રકારનો અને આ પોઝિટિવ ચક્ર બી ટર્મિનલ માટે એન પ્રકારના અર્ધવાગ્ન મળે એટલે આ ઉલટું જોડાણ થવાથી આપણો પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં આવશે રિવર્સ બાયસમાં પ્રવાહનું વહન થઈ શકતું નથી એટલે નેગેટિવ ચક્ર દરમિયાન આપણને પ્રવાહ મળતો નથી મિત્રો આ ધન અને ઋણ શૃંગ અને ગઢ દ્વારા એક પૂર્ણ ચક્ર થાય તો આ એક પૂર્ણ ચક્રમાં અડધા ચક્ર દરમિયાન પ્રવાહ મળ્યો બાકીના અડધામાં મળ્યો નહીં ફરી પાછું ધનચક્ર આવે એટલે પ્રવાહ મળે ઋણ ચક્ર હોય ત્યારે પ્રવાહ મળતો નથી આમ એસીના અડધા ચક્રમાં પ્રવાહ મળે છે અને બાકીના અડધા ચક્રમાં પ્રવાહ મળતો નથી માટે આ પ્રકારના રેક્ટિફાયરને આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખીશું મિત્રો અહીંયા ખાસ નોંધવા જેવું છે કે ડીસી પ્રવાહ એકદમ ફ્લેટ હોય જ્યારે આપણે અહીંયા પ્રવાહમાં પીક બતાવીએ છીએ મતલબ કે આ પ્રવાહ હજુ પ્યોર નથી આની અંદર થોડાક એસીના ઘટકો રહી ગયા છે જેને એસીના રીપલ તરીકે ઓળખવામાં આવે મિત્રો જે રીતે આપણે ચા બનાવ્યા પછી સીધી એ ચાને પી ન શકીએ ગરણી વડે ગાળવી પડે ચાના કૂચા આપણે ફિલ્ટર કરવા પડે એવી રીતે આની અંદર એસીના કેટલાક ઘટકો રહી ગયા હોય જેને આપણે એસીના રીપલ તરીકે ઓળખીશું એ એસીના રીપલને ગાળવા હોય તો આપણે ફિલ્ટર પરિપતનો ઉપયોગ કરવો પડે ફિલ્ટર પરિપથ પછી આપણને જે વોલ્ટેજ પ્રાપ્ત થાય એ લગભગ આવા ફ્લેટ પ્રકારના વોલ્ટેજ મળે છે એટલે મિત્રો ખાસ યાદ રાખીએ કે અર્ધ તરંગ હોય કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય એમાં લોડ અવરોધની સાપેક્ષમાં મળતા વોલ્ટેજ એ પ્યોર ડીસી હોતા નથી ડીસીમાં થોડાક એસીના ઘટકો રહી જતા હોય છે માટે એને એસીના રિપલ કહેવાય એ રિપલને દૂર કરવા માટે અહીંયા બાહ્ય પરિપથમાં એક ફિલ્ટર પરિપથનો ઉપયોગ કેપેસિટર અને ઇન્ડક્ટરની રચના દ્વારા બનાવવામાં આવે છે અને તે પછી મળતા જે પ્યોર વોલ્ટેજ છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોવાઈડ કરીશું તો મિત્રો આ થઈ ગયું અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ ચાલો મિત્રો હવે આપણે એનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ લઈએ કે જે આપણે મોબાઈલ ચાર્જરમાં કે અન્ય કોઈ વિદ્યુત પરિપથમાં ડીસી વોલ્ટેજ માટે વાપરીએ છીએ તો હવે આપણે પીએન જંક્શન ડાયરના ફોરવર્ડ બાયસ માટેના તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ ભણીશું તો હવે આપણું છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર મિત્રો પૂર્ણ પૂર્ણતરંગ રેક્ટિફાયરમાં પીએન જંક્શન અગેન ફોરવર્ડ બાયસ જોડાણમાં વપરાશે તેનો વિદ્યુત પરિપથ લઈએ તો અગાઉની રચનામાં ભણ્યા તે પ્રમાણે સૌપ્રથમ આપણી વિદ્યુત પરિપથમાં શેનો ઉપયોગ થશે તો આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવાનો છે આ આપણી પ્રાઇમરી કોઇલ છે જેમાં આટાની સંખ્યા વધુ છે પ્રાઇમરી કોઇલને આપણે કોની સાથે જોડવાના છીએ એસી મેઇન સાથે કે જે આપણને બસો વીસ વોલ્ટ એસી આપવાના છે બરાબર બસો વીસ વોલ્ટ એસીનું આપણને અહીંયા જોડાણ મળશે હવે તેની સાથે આપણે અહીંયા ગોણ ગૂંચડા કે જેની તો આટાની સંખ્યા ઓછી છે જેથી એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થશે આ રીતે લઈશું મિત્રો ગોણ ગૂંચડામાં તમે જ્યારે બજારમાં ટ્રાન્સફોર્મર લેવા જાઓ ત્યારે પ્રાઇમરી અને ગોણને કેવી રીતે ઓળખશો તો એક બાજુની અંદર તમને માત્ર બે જ વાયર મળશે અને ગોણ ગુંચરું હશે તેમાં ટર્મિનલ માટે આ એક વાયર આ બીજો અને બિલકુલ મધ્યમાંથી એક ત્રીજો વાયર પણ કાઢ્યો હોય જેને મધ્ય ટર્મિનલ એટલે કે સેન્ટર ટેપ તરીકે ઓળખ ટેપ ટેપ એટલે ટર્મિનલ અને મધ્યમાં એટલે સેન્ટર સિટી વડે ઓળખી શકાય સિટીનો અર્થ થાય છે સેન્ટર ટેપ એટલે કે ગોણ ગુંચરાનો મધ્ય બિંદુ જે લગભગ અડધા અડધા ભાગમાં આપણને વહેંચી આપે છે આંટાઓની સંખ્યા અડધી કરી આપે હવે અહીંયા શું થાય છે કે ગોણ ગુંચરાનો જે આપણો એ ટર્મિનલ છે તેની સાથે પણ પીએન જંક્શન ડાયોડ અને બી ટર્મિનલ છે તેની સાથે પણ પીએન જંક્શન ડાયોડ વાપરવામાં આવે બંને સેમ ડાયોડ વાપરવામાં આવે પણ એનો અર્થ એ થયો કે પૂર્ણ પૂર્ણતરણ રેક્ટિફાયડમાં આપણે એક નહીં પરંતુ બે ટર્મિનલનો ઉપયોગ કરીશું એક ડાયોડને આપણે પીએન વન ડાયોડ તરીકે ઓળખીશું બીજાને પીએન ટુ ડાયોડ તરીકે ઓળખીશું હવે મિત્રો આ બંને ડાયોડને આપણે લોડ અવરોઝ સાથે જોડવા છે એટલે બંનેના એન પ્રકારના અર્થભાગને શોર્ટ કરી દેવામાં આવે બંનેનું કોમન જોડાણ કરવામાં આવે અને ત્યાર પછી એ કોમન જોડાણને આપણે કોની સાથે જોડવાના છે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે લોડ અવરોધ સાથે જોડવાના હવે મિત્રો પ્રશ્ન આવે કે લોડ અવરોધનો એક ટર્મિનલ તો બંને ડાયર સાથે જોડાયો પણ બીજા ટર્મિનલે ક્યાં જોડીશું તો એના માટે આપણે સેન્ટર ટેપનો ઉપયોગ કરવાનો છે મિત્રો આ ટર્મિનલ અહીંયા બ્લોક બતાવવાનો એનો મતલબ કે બે ડાયર એક વાયર ઉપરથી બીજો વાયર ઓવરલેપ થાય છે ઓવરલેપિંગ વાળો વાયર ઘણીવાર આ રીતે પણ બતાવી શકાય તો આ રીતે આપણે એને સેન્ટર ટેપ સાથે જોડીશું તો મિત્રો આ આપણો જે પરિપથ પૂર્ણ થયો આ આપણો એક્સવાય ટર્મિનલ છે લોડ અવરોધમાંથી પ્રવાહ વેશે તો આપણને આઉટપુટ મળશે તો આ આપણો પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ માટેનું જોડાણ થયું કે જેની અંદર આપણે એક નહીં પરંતુ બે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કર્યો મિત્રો હવે પરિપથનું પદ્ધતિ છે ઓલમોસ્ટ અર્ધ તરંગ રેક્ટિફાયર જેવી છે તો એ પ્રમાણે આપણે સમજીએ કાર્યવાહીમાં કે માની લો કે અહીંયા મેં નેગેટિવ ચક્ર અહીંયા પહેલાં લાગુ પાડ્યું તો એસી મેસમાં સ્વિચ ઓન કરવાના કારણે જે નેગેટિવ ચક્ર લાગુ પડ્યું એ અહીંયા ટ્રાન્સફર થતાં પોઝિટિવ ચક્રમાં રૂપાંતરિત થશે એટલે આપણો એ ટર્મિનલ પોઝિટિવ અને બી ટર્મિનલ નેગેટિવ તરીકે શરૂઆતમાં વર્તે હવે શું થશે તો આ પ્રકારનું જોડાણ થવાના કારણે પીએન વન જંક્શન ડાયોડમાં પી ફોર પી જ્યારે પીએન ટુ જંક્શન ડાયોડમાં પી ફોર એન પ્રકારનું જોડાણ થયું જે બતાવે છે કે આ ડાયોડ રિવર્સ બાયસમાં અને આ ડાયોડ આપણો ફોરવર્ડ બાયસમાં આવ્યો તો ઉપરનો પીએન જંક્શન ટાયર ફોરવર્ડ બાયસમાં હોવાના કારણે આપણને વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળશે આ માર્ગે રહેવા જેવી રીતે ધનથી ઋણ તરફ પ્રવાહ બતાવીએ તો એ પીએન વન એક્સ આર એલ વાય સેન્ટરટેપ અને એ તો આ માર્ગે વિદ્યુત પ્રવાહનું વહન થશે સેન્ટર સેન્ટરટેપથી અને પ્રવાહનું વહન થવાથી આપણને લોડ અવરોધની સાપેક્ષમાં વોલ્ટેજ મળશે હવે જ્યારે અહીંયા પોઝિટિવ સાયકલ આવશે ત્યારે એ સાયકલ અહીંયા અન્યને પ્રેરણ કારણે નેગેટિવમાં બને ત્યારે આ ટર્મિનલ પછીથી નેગેટિવ અને બી ટર્મિનલ પોઝિટિવ બનશે તો પી સાથે એન થવાના કારણે આ ડાયોડ રિવર્સ બાયસમાં પણ અહીંયા પી ફોર પી થવાથી આ ડાયોડ હવે ફોરવર્ડ બાયસમાં આવશે તો ધન ચક્ર દરમિયાન કહેવાનો અર્થ એવો થયો કે ધનચક્ર દરમિયાન ઉપરનો ડાયોડ અને ઋણ અર્ધચક્ર દરમિયાન નીચેનો ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે એટલે હવે પ્રવાણું વહન ક્યાંથી થશે તો આ પોઝિટિવ બન્યો એટલે પ્રવાણું વહન બી બીથી પી એન ટુ ત્યાંથી એક્સ આર એલ વાય સેન્ટર ટેપથી બી કહેવાનો અર્થ એ થયો કે ધન અર્ધચક્ર દરમિયાન ઉપરના ડાયોડ દ્વારા અને ઋણ અર્ધચક્ર દરમિયાન નીચેના ડાયોડ દ્વારા પ્રવાહનું વહન આપણને જોવા મળશે આમ કન્ટિન્યુઅસ ધન અને ઋણ બંને અર્ધચક્ર દરમિયાન લોડ અવરોધમાંથી પ્રવાહ વહે માટે આપણે એને તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખી શકીએ મિત્રો આપણે એને વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ઇનપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમય અને પેરેલલમાં આપણે આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખની ચર્ચા કરીએ તો આપણું એસી સાયકલ આ મુજબની હશે ઋણ ધન ચક્ર દ્વારા આપણે એને બતાવીએ તો ધન અર્ધચક્ર દરમિયાન આપણને ઉપરના ડાયર દ્વારા આઉટપુટ વોલ્ટેજ મળ્યા અને ઋણ અર્ધચક્ર દરમિયાન આપણને નીચેના ડાયોડ દ્વારા વોલ્ટેજ પ્રાપ્ત થયા આ રીતે સતત બંને ચક્ર દ્વારા આપણને વોલ્ટેજ પ્રાપ્ત થતા હોવાના કારણે આ પ્રકારની રચનાને આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખીશું એસી સિરીઝ અથવા તો રિલે સિરીઝમાં આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે પીએન જંક્શનને વાપરીશું અને મોબાઈલ ચાર્જર કે અન્ય કોઈ ડીસી સોર્સ માટે આપણે એને પૂર્ણ તરંગ કે જેમાં કન્ટિન્યુઅસ આપણે ડીસી વોલ્ટેજ આપવાના છે તો એનો આપણે ઉપયોગ કરીશું તો મિત્રો આ પીએન જંક્શન ડાયોડની આપણે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો ઉપયોગ કર્યો ફરિયાદ અપાવી દઉં કે અહીંયા આપણો આ જે આઉટપુટ વોલ્ટેજ મળે છે તેમાં આપણે કન્ટિન્યુટી ડીસી વોલ્ટેજની ફ્લેટ નથી બતાવી મતલબ કે એમાં હજુ વોલ્ટેજનું વેરીએશન બતાવ્યું છે એટલે કે આમાં એસીના ઘટકો છે જેને અગાઉ મેં કીધું તે પ્રમાણે આપણે એને રિપલ તરીકે ઓળખીશું તો યોગ્ય પ્રકારનો ફિલ્ટર પરિપથ આપણે વાપરીશું મિત્રો એક ફિલ્ટર પરિપથની રચના તમને સમજાવી દઉં કે અહીંયા જે એસીના રિપલો છે એની સાથે આપણે એક ફિલ્ટર પરિપથ વાપરીશું આ ફિલ્ટર પરિપથ કેપેસિટર દ્વારા કઈ રીતે કેપેસિટર દ્વારા હું એને બતાવું તો એનો અર્થ એ છે કે લોડ અવરોધને સાથે સીધા આઉટપુટ વોલ્ટેજ ન જોડતા આપણો લોડ અવરોધ છે અહીંયા પરિપથમાં આપણે લોડ અવરોધને સીધા પીએન જંક્શન સાથે જોડાયેલું બતાવ્યું છે એના બદલે આપણે વચ્ચે એક કેપેસિટરનું જોડાણ કરી દઈશું અને કેપેસિટરના જોડાણની મદદથી એટલે પીએન જંક્શનની અંદર અહીંયા વચ્ચે એક આપણે કેપેસિટર જોડીએ અને ત્યારબાદ કેપેસિટરના વોલ્ટેજ આપણે લોડ અવરોધને આપીશું અહીંયા શું થાય તો મિત્રો કેપેસિટર જે છે એ એસી અહીંયા એને અર્થિંગ ગ્રાઉન્ડ આપવામાં આવે હવે અહીંયા જે વોલ્ટેજ આવશે એ એસી અને ડીસીનો સમન્વય છે મિત્રો ડીસી માટે કેપેસિટરનો અવરોધ છે એ ઇન્ફાઇનાઇટ છે એટલે ડીસી વોલ્ટેજ કેપેસિટરમાંથી બાયપાસ થઈ શકતા નથી પણ એસી પરિપથ માટે કેપેસિટર લો રેજિસ્ટન્સ આપે છે ઝીરો રેજીસ્ટન્સ એટલે એસીના ઘટકો અહીં આવેલા વોલ્ટેજ ઓછા માર્ગ ટૂંકામાં ટૂંકા માર્ગે જવાનો પ્રયત્ન કરે અહીં આવેલા એસીને ડીસી પૈકી ડીસી માટે અવરોધ અનંત હોવાથી ડીસી પાસ ન થતાં ડીસીને આગળ જવું પડે જ્યારે એસી માટે કેપેસિટરનો અવરોધ લગભગ શૂન્ય થવાથી તે કેપેસિટરમાંથી પાસ થઈ અને ગ્રાઉન્ડ થઈ જશે એટલે કે એસીના જે રીપલો છે તે કેપેસિટરમાં ઓછો અવરોધ નડવાના કારણે ત્યાંથી ગ્રાઉન્ડમાં જશે અને પ્યોર ડીસી વોલ્ટેજ આપણને અહીંયા લોડ અવરોધની સાપેક્ષમાં પ્રાપ્ત થાય તો આ પ્રકારનો સાદો વિદ્યુત પરિપથ પણ આપણને ટેક્સ્ટબુકમાં આપેલો છે ઘણીવાર તમને એ પણ પ્રશ્ન અલગથી બે માર્ક્સમાં પૂછી શકાય કે ફિલ્ટર પરિપથ એટલે શું તેની શું જરૂરિયાત છે કોઈ એક ફિલ્ટર પરિપથ દ્વારા એસી પરિપથની અંદર જે પૂર્ણ તરંગ કે અર્ધતરંગ રેક્ટિફાયરમાં આપણને એસીના રીપલો જોવા મળે છે તે કેવી રીતે દૂર કરી શકાય છે તે સમજાવો તો એ પ્રકારનો પ્રશ્ન પણ તમારે અહીંયા સમજવો જોઈએ કેપેસિટરની મદદથી આપણે આ રચના ફૂલફિલ કરી શકીએ છીએ મોટાભાગની રચનાઓમાં આપણે કેપેસિટરનો ઉપયોગ કરી અને ફિલ્ટર પરિપથ કરી અને આ આખી ચર્ચાનો અભ્યાસ આપણે કરી શકીએ તો મિત્રો આ થઈ આપણી પીએન જંક્શન ડાયોર્ડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો ઉપયોગ હવે મિત્રો પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની સાથે સાથે રિવર્સ બાયસ લાક્ષણિકતા છે તેનો પણ આપણે ઉપયોગ જોઈશું મિત્રો તમને એમાં શું જોવા મળે છે તો પીએન જંક્શન ડાયોડની જે રિવર્સ બાયસ લાક્ષણિકતા છે એમાં શરૂઆતની અંદર આપણને લીકેજ કરંટ મળે પણ ત્યારબાદ આપણને વિદ્યુત પ્રવાહની અંદર ખૂબ જ ઝડપી વધારો જોવા મળે એટલે વોલ્ટેજનું વેરિએશન એકદમ ઓછું હોય પણ પ્રવાહમાં ખૂબ મોટો ઝડપી વધારો થાય મિત્રો જ્યારે આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર વિદ્યુત પ્રવાહ જોતા હોઈએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર બે પ્રકારના ફેઝની અંદર વિદ્યુત પૂરી પાડવામાં આવે એક સિંગલ ફેઝ હોય છે અને બીજું બોર અથવા તો જે ખેતીલાયક જમીન છે એને પાણી પિયત કરવા માટે આપણે મોટી જે મોટર ચલાવવાની છે અંડરગ્રાઉન્ડમાં જ પાણી ખેંચવાનું છે એને થ્રી ફેઝ લાઈન આપવામાં આવે તો એસીની સિંગલમાંથી થ્રી ફેઝ લાઈન જ્યારે થાય ત્યારે વોલ્ટેજમાં વેરિએશન આવે છે અને વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન જો બહુ મોટા પ્રમાણમાં થાય તો એ ફ્લક્ચ્યુએશન આપણા ઘરે સુધી પણ પહોંચે તો આપણા જે ટીવી છે ફ્રીજ છે તેવા જે કિંમતી ઉપકરણો છે તેના અંદર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનના કારણે નુકસાન થવાની સંભાવના છે તો વોલ્ટેજનું ગમે તેટલું એટલું વેરિએશન હોય પણ સર્કિટને મળતો પ્રવાહ એકદમ સ્ટેડી મળે એ અત્યંત જરૂરી છે જો પ્રવાહમાં પણ ફ્લક્ચ્યુએશન થાય તો આપણા કિંમતી ઉપકરણો છે તેને નુકસાન થવાની સંભાવના છે મતલબ એમ થયું કે આપણે વોલ્ટેજને સ્ટેબલ કરવો પડશે તો સ્ટેબિલાઇઝરની આપણે જરૂર પડે મિત્રો તમે ગામડાની અંદર ફ્રીઝ અથવા તો ટીવીની સાથે એક મોટો ડબ્બો જોડેલો જો દેખતા હશો એ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખવામાં આવે છે પીએન જંક્શન ડાયોડના રિવર્સ બાયસ જોડાણ એટલે કે જેને આપણે એવલાંચ અથવા તો જેનર ડાયોડ તરીકે ઓળખ્યું છે પીએન જંક્શન ડાયોડનું રિવર્સ બાયસ જોડાણ એટલે કે જેનર ડાયોડ જેનર ડાયોડની મદદથી આપણે વોલ્ટેજને રેગ્યુલેટ કરી શકીએ છીએ તો રિવર્સ બાયસની અંદર જેનર ડાયોડ એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વધશે જેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું આશા રાખું છું કે આ લેક્ચરની અંદર આપણે જે પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો એ તમને સમજી ચૂક્યા હશો ખૂબ જ અગત્યની બાબત છે એને બહુ સાહિત્ય તૈયાર કરજો અને હવે પછીના લેક્ચરની અંદર આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો અભ્યાસ કરીશું નમસ્કાર